તટસ્થતાની વાત આવે ત્યારે બે લોકોની ભૂમિકા યાદ આવે. પ્રથમ ન્યાયાધીશ અને બીજા વિધાનસભાના અધ્યક્ષ. આજે આપણે વિધાનસભાના અધ્યક્ષ નહીં પણ અધ્યક્ષા સાથે વાત કરવાના છીએ. ગુજરાતના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષા બનવાનું ગૌરવ જેમને સાંપડ્યું છે અને અધ્યક્ષા તરીકેના પ્રથમ સત્રમાં જ જેમને માતા તરીકેનું બિરુદ પણ મળી ચૂક્યું છે એવા ગુજરાતના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય આજે આપણી સાથે છે. નીમાબેન, સ્વાગત છે આપનું મતવ્ય દિવસમાં. મેમ, સૌથી પહેલો સવાલ, એક મહિલા અધ્યક્ષા તરીકે આપને જે ગૌરવ પ્રાપ્ત થયું છે, કેવી લાગણી અનુભવ છે? ખૂબ ખુશી એટલા માટે છે કે મહિલાઓને આવું સ્થાન આપ્યું એટલે સમગ્ર રાજ્યની મહિલાઓ ગૌરવ અનુભવે છે અને મહિલા પર વિશ્વાસ કરીને જ્યારે આવી મોટી જવાબદારી અધ્યક્ષને સોંપવામાં આવી ત્યારે એક તો મને પણ ખૂબ આનંદ એટલા માટે છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા મહિલાઓના હિમાયતી રહ્યા છે, મહિલાઓના વિકાસમાં એમને હંમેશા પ્રાયોરિટી આપી છે. એવા સમયે જ્યારે મને મહિલા અધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું એ મારા માટે પણ ગૌરવની વાત છે ને સમસ્ત મહિલા જગત માટે. અધ્યક્ષા તરીકે આપ હવે ગૃહનું સંચાલન કરશો, એક મહિલા તરીકે, જો કે અધ્યક્ષ તરીકેની વાત કરીએ સૌથી મોટી જવાબદારી રહે છે અધ્યક્ષની તટસ્થતાથી સંચાલન કરવાની, એક મહિલા તરીકે તમે આ પડકારને કેવી રીતે જુઓ છો? મને પડકાર એટલા માટે નથી કહેતી કે 182 ધારાસભ્યો જ્યારે અમને વરણી કરીને મૂકતા હોય અને સર્વસંમતિથી મૂકતા હોય ત્યારે એટલું ચોક્કસ કહીશ કે તમામ ધારાસભ્યોને એમના પ્રશ્નો રજૂ કરવાની પૂરી તક આપીશ, એમના પ્રશ્નોને ન્યાય મળે એવા જવાબો મળે અને પોતાના વિસ્તારમાં એ લોકો સારી રીતે કામ કરી શકે એવા અનેક જે પ્રશ્નો હોય એ બધાને વાચા આપી એ લોકોને પૂરી તટસ્થતાથી ન્યાય આપવામાં આવશે. આ પક્ષ પહેલો પક્ષ એવી કોઈ પણ જાતની ભેદભાવ નહીં રાખવામાં આવે. પણ સામાન્ય રીતે એમ વાત કરીએ તો વિપક્ષ સતત એવી ફરિયાદ કરતો રહેતો છે, વર્ષોથી ફરિયાદ કરતો પણ આવ્યો છે કે જ્યારે પણ અધ્યક્ષ જે કોઈ પણ હોય છે એનો જે ઝુકાવ છે એ મોટે ભાગે શાસન પક્ષ તરફનો જ રહ્યો છે અને આ વખતે એવું એટલા માટે અને વિપક્ષ શું કામ ફરિયાદ કરવાનું છે એટલે ફરિયાદ કરે જ, પણ એને માટે એટલા માટે કે આપણે જે ગ્રહ ચલાવીએ એવા બધાને પૂરો ન્યાય આપીએ, તો એવા વિષયો ના આવે તો કોઈ વિરોધનો કોઈ પ્રશ્ન ઊભો ના થાય. બાકી વિરોધ તો વિપક્ષનું કામ જ છે એટલે આપણે જોવાનું કે આપણે જે કરી રહ્યા છીએ એ ન્યાયિક રીતે કરી રહ્યા છીએ અને તટસ્થતાથી કરી રહ્યા છીએ. મને એ વાતનો સંતોષ થયો. આટલા વર્ષોથી એવા રાજકારણમાં સક્રિય છો, ધારાસભ્ય તરીકે પણ આ ગૃહમાં ઘણો સમય રહ્યા અને હવે લીડર ઓફ ધ હાઉસ છો, આ બંને ભૂમિકાને તમે કઈ રીતે જોશો? ધારાસભ્ય તરીકે જે કામ કરતા હોઈએ ને જે કાંઈ ગ્રહનું સંચાલન સતત આપણને જોવા મળતું હોય, અધ્યક્ષ પણ જે નિર્ણયો આપતા હોય, પ્રશ્નો પણ જે રીતે ઉપસ્થિત થતા હોય, વિપક્ષ પણ જે રીતે બધા પ્રશ્નો ઉપસ્થિત કરતું હોય, આ બધું જોયેલું હોય ને રોજનું અનુભવેલું હોય એટલે એ દ્રષ્ટિથી મારા માટે કોઈ નવું નહીં રહે, એ રૂટીન જ રહેશે મારા માટે. અને સમય પ્રમાણે ને સંજોગો પ્રમાણે જે પ્રશ્નો આવે એના માટે સતત સાથે કામ કરવું એક જ વિષય અગત્યનો હોય છે. અધ્યક્ષની અમે વાત કરીએ તો સૌથી મહત્વની બાબત રહે છે અધ્યક્ષના નિર્ણયો. અધ્યક્ષના જે નિર્ણયો છે તેને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે પૂર્વ અધ્યક્ષો ઘણા એવા મહત્વના નિર્ણયો આપી ચૂક્યા છે, તમે કઈ રીતે જુઓ છો? અધ્યક્ષના નિર્ણયોની બુક્સ પણ છે, અનેક એવા પ્રસંગો પણ એની અંદર હોય છે, પણ દરેક વખતે પ્રશ્ન જુદો આવતો હોય એટલે એનો નિર્ણય પણ અલગ રીતે આપણે કરવો જ પડતો હોય. પણ એટલું ચોક્કસ છે કે આ પુસ્તકોના વાંચનથી તમામ અધ્યક્ષોના જે એવા નિર્ણયો હોય કે જે અઘરા હોય અને જેને નિર્ણય આપવાથી આખું વાતાવરણ એનું પલટાતું હોય એવા નિર્ણયો વખતે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ અને આવા નિર્ણયો એ અમને બહુ માર્ગદર્શનરૂપ એ ગ્રહ ચલાવવામાં રહેતા હોય છે. રૂલિંગની વાત કરીએ બેન તો સૌથી મહત્વની વસ્તુ રહે ગણાતી હોય છે વિધાનસભા ગૃહમાં જે રૂલિંગ લવાય છે. અગાઉના અધ્યક્ષોનું એક્ઝામ્પલ લઈએ તો વજુભાઈ વાળા, કુંદનલાલ ધોળકિયા એવા અધ્યક્ષ રહી ચૂક્યા છે કે જે ક્યારેય રૂલિંગને પેન્ડિંગ નહોતા રાખતા. આ સંદર્ભમાં તમારું વલણ કેવું છે રૂલિંગની બાબત? આમાં એવું હોય કે જે પ્રશ્ન ઊભો થાય એનો લગભગ તો
એ ટાઈમે આપણે આપી દેતા હોય, પણ જો વિવાદ થાય, બે પક્ષોનો વધારે વિવાદ થાય, તો પછી રૂલિંગ બધાની જોડે ચર્ચા કરીને પછી આપવાનો થાય, એટલે પેન્ડિંગ રાખવું પડે. સંસદીય કારકિર્દી તમારી વાત કરી ઘણી લાંબી રહી છે, તમારા જો તમે ઘણા અધ્યક્ષોની સાથે પણ લાભ મળ્યો તમને ગૃહમાં બેસવાનો, કયા એવા અધ્યક્ષ તમારા જેને તમે આદર્શ ગણો અથવા તો તમારા પ્રિય અધ્યક્ષ તરીકે ગણાવશો? અધ્યક્ષની પદની ખૂબ ઘણી હોય છે, એટલે મારી દ્રષ્ટિએ એવી કોઈ સરખામણી થઈ ન શકે. તમામ અધ્યક્ષોએ ખૂબ સારું કામ કર્યું હોય છે, ખૂબ તટસ્થતાથી નિર્ણયો આપ્યા હોય છે, એટલે હું એવું કહીશ કે તમામ અધ્યક્ષો જે જે કામ કર્યું છે એ બધા જ મારે આદરણીય છે, અને એ લોકોએ આપેલા નિર્ણયો અને એ લોકોએ જે પ્રથમથી ગ્રહ ચલાવ્યું છે એ મારે માટે માર્ગદર્શક રૂપ બની જશે. આ સંસદીય બાબતોનું જ્ઞાન ગૃહમાં બેસનાર દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્વનું છે, ખાસ કરીને હવે અત્યારે જે સભ્ય ગૃહમાં છે અનુસરી જે આવશે એને સંસદીય બાબતોનું જ્ઞાન મળી રહે એ માટે આપણા તરફથી કેટલાક પ્રયાસો થશે. એમાં એવું કહીશ કે અમે હમણાં પણ એક બુકનું વિમોચન કર્યું, એ બુક પણ અમે તમામ ધારાસભ્યોને આપી છે, અને સાથે સાથે પહેલાં પણ જે બુક્સો બની છે હાઉસની એ બધી બુક્સો લાઇબ્રેરીમાં પણ હોય છે, અને ધારાસભ્યો પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે એનો અભ્યાસ કરી શકતા હોય છે. બાકી તો જે પ્રેક્ટિકલ ગ્રહની અંદર બેસી અને એમને જે શિક્ષણ મળતું હોય છે, એમને જે માર્ગદર્શન મળતું હોય એ દ્રષ્ટિથી જ ગ્રહ ચાલતું હોય, એટલે એવું કોઈ વિષય મને નથી લાગતો કે સ્પેશિયલ કોઈ ક્લાસીસ ધારાસભ્યો માટે લેવા પડે. કારણ કે ધારાસભ્ય વિસ્તારમાં કામ કરતા હોય ને એટલે ખૂબ પરિપક્વ હોય છે, કોઈ કાર્યકર્તા પણ ધારાસભ્ય બને તો એ પણ પરિપક્વ જ હોય છે, કેમ કે એને આ બધી વિષયોના પ્રશ્નોનું જ્ઞાન હોય છે, પ્રશ્નો એની સામે આવતા હોય છે ત્યારે ગ્રહમાં આવતા હોય છે. એ રીતે જે કાર્યકર્તાઓ પણ ધારાસભ્ય બનતા હોય છે એ પણ ખૂબ સારી રીતે પરફોર્મ કરતા હોય છે, એટલે કોઈ વિશેષ કોઈ એ લોકોને ટ્રેનિંગ આપી કે એવું આપવું એવો કોઈ વિષય એટલે ઉભો નથી થતો કે દરેક વખતે ગ્રહની અંદર સંજોગો અલગ અલગ જ હોય, અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, અને સતત વિધાનસભાની અંદર હાજરી આપીને જ્યારે ધારાસભ્યો કામ કરતા હોય ત્યારે એ લોકોને ખરેખર પૂરેપૂરું નોલેજ પ્રાપ્ત થતું જ હોય. એક ધારાસભ્ય તરીકે તમે રાજ્યસભા અને લોકસભાની ગેલેરીમાં બેસી ઉપર એકની કામગીરી નિહાળી છે, એવો કોઈ પ્રસંગ કે જે તમારા માનસ પર પણ હજી સુધી રહ્યો હોય રાજ્યસભા કે લોકસભા? ઘણા પ્રસંગો બને. એકવાર તો મારા મારી બી થઈ, એકવાર તો મારા પર માઈક આવી ગયું, હું સહેજવારમાં બચી ગઈ. તો જ્યારે વિપક્ષો તોફાને ચડતા હોય ત્યારે પછી આક્રોશમાં એમને ધ્યાન નથી રહેતું હોતું, એટલે આવા પ્રસંગો બનતા હોય, પણ એવા પ્રસંગો જોઈને બહુ એટ્રેક્ટ બી થતો હોય છે કે આવું ના થવું જોઈએ, આવું કેવી રીતે થયું, પણ એ પછી થોડી વારમાં બધા હળી મળીને સાથે થઈ જાય છે, એટલે પછી એ વસ્તુ બહુ એટલી બધી માને નથી રાખતી. હવે બિના અધ્યક્ષ છો, સુચારુ રૂપે સંચાલન કરવાનું છે, તટસ્થતાથી પણ વાત કરવાની છે, જો આવી ઘટના આપની સમક્ષ બને તો શું વલણ હોઈ શકે? મને એવું લાગે છે કે દરેક વ્યક્તિને સારું પરફોર્મ કરવું છે, એટલે પોતાની ગરિમા જળવાય, ગ્રહની ગરિમા જળવાય એ બાબતે બધા કામ કરતા જ હોય, એટલે જો એ લોકો એવું વર્તન કરે તો એમનો પડઘો એ પ્રજા પર પડતો હોય છે, એમનું જ ખરાબ લાગતું હોય છે. એટલે હું તો ધારાસભ્યને હંમેશા કહેતું હોય છે કે તમે શબ્દો પણ સારા બોલો અને સારી ભાષામાં, કોઈ પણ વસ્તુ આપણે કેવી હોય તો એ સારી ભાષામાં પણ કહી શકીએ છીએ એની એ વાત. તો ખરેખર સંસદીય બંધારણની અંદર જે અસંસદીય વસ્તુ છે એવી ભાષા ના બોલે અને સારા શબ્દોમાં કટાક્ષો કરીને જો વસ્તુ રજૂ કરે તો મને લાગે છે કે એવા બધા પ્રશ્નો કોઈ ઉપસ્થિત ના થાય અને ખૂબ સારું વાતાવરણ આપણે ગ્રહને રાખી શકીએ. પણ આ વખતના સત્રમાં બેન જે રીતે તમારી ભૂમિકા જોવામાં આવી, તમને માતાનું વિરુદ્ધ મળ્યું, તમે વિરોધ પક્ષના ચાર નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા, સસ્પેન્શન પણ પાછું લીધું સમજાવટથી સમાધાનથી, અત્યારે એક ઇમ્પ્રેશન એવી ઊભી થાય છે અને એના આધારે એવું કહી શકાય કે હવે માતાનું વિરુદ્ધ પામેલા જે અધ્યક્ષ છે એ આગામી દિવસોમાં કડક વલણ નહીં અપનાવે ગૃહમાં? બે દિવસનું સત્ર હતું, શાંતિથી પૂરું કરવાનું હતું, જ્યારે બજેટ સત્ર આવે જો જરૂર પડે તો કડક નિર્ણયો પણ લેવા જ પડશે, અને આ વખતે તો કાંઈ એવી બે દિવસમાં જરૂર જ નથી. સસ્પેન્શન જે કર્યું એ તરત જ બંને પાર્ટીના સભ્યોએ
બધાએ આવીને જવાબદારો આવીને રજૂઆત કરી અને ફરી આવું ના બને એવી વાતચીત સાથે આપણે સસ્પેન્શન દૂર કર્યું. એટલે એવું કોઈ મને નથી લાગતું કે ખડો અત્યારથી એવું ગેજ ના કરી શકાય કે મારું કેવું નિર્ણયો રહેશે. જરૂર પડે બધું, અને મહિલા શક્તિને તો તમે જાણો જ છો કે જરૂર પડે ત્યારે બની જતી હોય. ગૃહમાં આવેલા દંડક અને વિરોધ પક્ષના નેતા આ બંનેની કામગીરીને તમે કઈ રીતે જોવો છો? ગૃહના જે નેતા હોય, જે દંડક હોય, એ લોકો પોતાના સભ્યોના નામ આપતા હોય, મિનિટોની ફાળવણી હોય, એ પ્રમાણે આપણે ગૃહની કાર્યવાહી કરતા કામકાજ સરાકર સમિતિમાં મિટિંગ થતી હોય, એમાં બંને પક્ષના જવાબદાર સભ્યો એ ચર્ચા કરતા હોય છે કયા કયા કામ આખા દિવસમાં લેવાના હોય, અને એ લિસ્ટ જે મારી પાસે આવે બંને પક્ષે સહમતિથી, એ પ્રમાણે ગ્રહ ચાલતો હોય, અને કયા કયા સભ્યોને બોલવાનું છે, ચર્ચા કરવાની છે, એ બધું જ બંને દંડકો અમને આપતા હોય છે. એટલે એ પ્રમાણે, પણ છતાં પણ કોઈ સભ્ય ઈચ્છા દર્શાવે તો એ અધ્યક્ષના અધિકારમાં હોય છે કે એને તક અમે આપીએ. એટલે એ રીતે કોઈ જાતની કોઈ બીજું કોઈનું પ્રભુત્વ રહે કે સુલેથી અને એકબીજાના કન્સલ્ટેશનથી સંકલનથી ગ્રહનું કામકાજ ધારેલા નિર્ધારિત સમયમાં પૂરું કરવાનું રહેતો હોય છે. વર્ષોથી એક પ્રણાલી ચાલતી આવી છે કે જે ઉપાધ્યક્ષ પદ છે તે હંમેશા વિપક્ષના ફાળે જતી હોય છે. જ્યારથી ભાજપ સત્તા પર છે ત્યારથી ઉપાધ્યક્ષ પદ શાસક પક્ષના ફાળે જતું હોય છે એવો વિપક્ષનો આક્ષેપ છે. તાજો જ દાખલો છે, સહમત નહીં થાવ તમે બોલો એમાંથી જટકાવો છો. કારણ કે પહેલા જ્યાં જ્યાં ક્યાંક કોંગ્રેસની સરકાર છે, ક્યાંક ભાજપની સરકાર છે, અને બધા રેકોર્ડ જોયેલા છે, એક જ વસ્તુ હવે ચાલે છે. મેજોરિટી જેની હોય એ કે એ પ્રમાણે અમારે તો મેજોરિટીના પ્રમાણે જ કામ કરવું પડે. અને આજે જે આ વખતે જે આપણે ઉપાધ્યક્ષ પદનું જે આપણે કર્યું, નિમણૂક ગરણી કરી, એમાં બહુ સ્પષ્ટ બહુમતી દેખાતી હતી ભાજપની. એટલે મારે એમના અધ્યક્ષને ગરણી કરવી પડી, અને પહેલો જેનો પ્રસ્તાવ આવે એને જ મતમાં મૂકવો પડતો હોય. એ પ્રસ્તાવ મેં મત પર મૂક્યો, એમાં મેજોરિટી આવી, એટલે બીજો પ્રસ્તાવ મૂકવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થતો હતો. પણ હવે આ ઘટનાથી આપ એવું માનો છો કે ગૃહમાં જે કામગીરીની તટસ્થતા જે જળવાવી જોઈએ એ જળવાશે? ખરી જળવાશે, તટસ્થતાથી જ ચાલશે. અધ્યક્ષનું એ જ કામ છે કે બંને પક્ષોને સાથે રાખીને સુલેહથી કામ કરે, અને એ જ પ્રમાણે કામગીરી થશે. એમાં કોઈ જાતનું કોઈ અવરોધ આવશે નહીં. એટલે હું તો ચોક્કસપણે માનું છું કે બહુ સારી રીતે ગ્રહનું સંચાલન થશે. અને મેં કીધું એમ, ક્યાંક એવા પ્રસંગો બનશે તો આપણે કડક થઈને પણ નિર્ણયો આપશું, પણ અધ્યક્ષની હાજરીમાં ગ્રહની અંદર ડિસિપ્લિનથી ગ્રહ ચાલે, અસંસદીય ચર્ચાઓ ના થાય, સારી ભાષામાં વાત કરે, ગ્રહની ગરિમા જાળવે, આ બધા વિષયો સાથેનું એ ગ્રહનું સંચાલન સુમેળે પાર પાડીશું બધાની સાથે રહીને. હમણાં આપણે આપણે વાત કરી સલામ કામકાજ સલાહકાર સમિતિ સહિતની, એટલે વિધાનસભાની જો વાત કરી, ગૃહમાં વિવિધ સમિતિઓ વિધાનસભામાં હોય છે, આ સમિતિઓના ફોરમમાં હવે આપ જ્યારે અધ્યક્ષ થયા છો, કોઈ ફેરફાર કરવા ઈચ્છો ખરા? મને એમ લાગે છે કે જે સમિતિઓ બની છે એ ખૂબ સારી રીતે ચાલી રહી છે, અને સમિતિઓ ખૂબ સારું કામ પણ કરે છે. નાણાકીય સમિતિઓ પણ હોય છે, અને બીજી અન્ય 14 જેવી સમિતિઓ હોય છે. એટલે એની અંદર જે કાંઈ સભ્યોની નિમણૂકો એ બંને પક્ષ વાળા કરતા હોય છે, પોતપોતાના સંખ્યાના મુજબ સભ્યોના નામ આવતા હોય છે, અને ચૂંટણી પણ થતી હોય છે, અને લગભગ આની અંદર બિનહરીફ જ બધું બંને પક્ષવાળા બેસીને કરતા હોય છે. એટલે સમિતિઓમાં અત્યારે કોઈ બીજા ફેરફાર કરવાનો એવું કોઈ મને બહુ કાંઈ દેખાતું નથી. અગાઉના અધ્યક્ષોની વાત કરીએ તો ઘણા અધ્યક્ષો યાદગાર કામગીરી ગૃહ માટે કરી ગયા, જેમ કે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટની વાત કરી તો એમણે ડિજિટલાઇઝેશન કર્યું, પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની વાત કરીએ તો એક સંકલિત પુસ્તિકા સ્વરૂપે નિર્ણયો બહાર પાડ્યા. આપ હવે અધ્યક્ષા છો, આપ શું એવી નવી કામગીરી અધ્યક્ષ માટે વિચારી રહ્યા છો? મારા જે અનુભવો થશે જી, અને જે રીતે પ્રશ્નો આવશે એમાં જે જરૂરત લાગશે એ પ્રમાણે નવું કોઈ પણ આયામ આવશે. આપણે બજેટ સત્રની વાત કરીએ, હવે ફેબ્રુઆરીમાં નેક્સ્ટ બજેટ સત્ર આવી રહ્યું છે, બજેટ સત્રમાં આપની ભૂમિકા કેવી રહેશે? પહેલા પણ કહ્યું, મને ફરી પણ કહું છું કે જે રીતે
મારું કામ છે સંસદીય બંધારણ મુજબ નિયમોને આધીન ગ્રહ ચલાવવાનું, અને એમાં જે કંઈ કામગીરી મારી પાસે આવશે એ સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય એ મારે જોવાનું હોય છે. અને બહુ શિસ્તથી ડિસિપ્લિનથી સંસદીય રીતે ખૂબ સારી રીતે સારા વાતાવરણમાં ગ્રહ ચાલે એ જોવાની મારી જવાબદારી. વોટેન અકાઉન્ટની પણ એક વાત આવી છે, જે રીતે વહેલી ચૂંટણીની શક્યતાઓ વચ્ચે જો વોટેન અકાઉન્ટ મૂકવાનું થાય. આવી કોઈ ચર્ચા મારી સામે આવી નથી, આવો કોઈ વિષય જે નથી આવ્યો, તો વિષય આવશે ત્યારે એની ચર્ચા કરશું. ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ આપ બન્યા છો, એટલે આપની જે ભૂમિકા છે, આપના જે કામગીરી છે, જે નિર્ણયો છે, આવનારા મહિલા અધ્યક્ષ જે ભવિષ્યમાં જેમને હવે તક મળવાની છે, આપનાથી શરૂઆત થઈ છે, આપની જે કામગીરી છે, નિર્ણયો છે, માઇલસ્ટોન બનવાના છે આવનારા મહિલા અધ્યક્ષ માટે, તો આપ આવનારા જે અધ્યક્ષો છે, મહિલા અધ્યક્ષ છે ખાસ કરીને, એવા ધારાસભ્યો માટે, મહિલા ધારાસભ્યો માટે આપ શું સંદેશ આપો? મહિલા ધારાસભ્યોને અને તમામ મહિલા ઉમેદવાર હું એક સંદેશ આપીશ કે તમને તક મળે ત્યારે તમે પરફોર્મ કરો, સારામાં સારું કામ કરો, અને શિસ્તબદ્ધ રીતે ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક તમને મળેલી જવાબદારી તમે નિભાવો તો મને લાગે છે કે મહિલાઓને માટે વિશ્વાસ લોકોમાં વધશે, નેતૃત્વમાં પણ મહિલાઓ પરનો વિશ્વાસ વધુ વધશે. એટલે સારું પરફોર્મ કરવું ને હાર્ડવર્ક કરવું તો સફળતા પ્રાપ્ત થતી જ હોય છે. આભાર ભાઈ તમારી સાથે વાતચીત કરવા માટે. તો આ હતા ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષા દીવાબેન આચાર્ય, જેમનું કહેવું છે કે મહિલાઓ જો નિર્ણાયકતાથી કામ કરે તો ચોક્કસપણે તેઓ ધારી સફળતા મેળવી જ શકે છે. અને હવે જ્યારે તેઓ મહિલા અધ્યક્ષા બન્યા છે ત્યારે ભલે તેમને માતાનું બિરુદ આ વખતે સત્રમાં મળ્યું છે, પણ જ્યારે આંખ કડક કરવાની વાત આવશે તો ચોક્કસપણે એક આંખથી તેઓ માતાની ભૂમિકા ભજવશે અને બીજી આંખથી તેઓ ચોક્કસપણે કડક વલણ પણ દાખવતા અચકાશે નહીં. અમને રજા આપશો. ધન્યવાદ.